બુલેટ ઇન ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમ રાશિચક્રમાં આપનું સ્વાગત છે. આપણે લોકો દરરોજ નવી મુશ્કેલીઓમાંથી પસાર થતા હોય છે. આપણી સમક્ષ હર રોજ નવી મુશ્કેલીઓ આવી જતી હોય છે. એ મુશ્કેલીઓનું નિરાકરણ આપણી સમક્ષ હોય છે, પરંતુ આપણે તેને જોઈ નથી શકતા. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બુલેટ ઇન ઇન્ડિયા આપની માટે લઈ આવ્યું છે રાશિચક્ર. જી હા, રાશિચક્રમાં તમારા પ્રશ્નો જે છે, તમારી જે મૂંઝવણો છે, તેનું નિરાકરણ તમને અહીંયાથી આપવામાં આવશે. અને નિરાકરણ તમને આપશે દુર્ગા પ્રસાદ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, બુલેટ ઇન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. તો આજે આપણને શાસ્ત્રીજી જણાવશે આજનું પંચાંગ અને જે 12 રાશિફળ છે તેના વિશે. જય ગણેશ. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું બુલેટ ઇન ઇન્ડિયાના રાશિચક્ર કાર્યક્રમમાં. વિવિધ રાશિઓના રાશિફળ શું હશે, આજનો પંચાંગ શું કહે છે, આજના દિવસનો મહિમા શું છે, વિશેષ ટીપ કઈ હશે, અને શું તમે કરીને તમારા દિવસને શુભ બનાવશો અથવા તમારા વ્યાપારમાં, ઘરમાં, મકાનમાં ક્યાં તકલીફ છે એ અંગેના પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનો પણ અહીંયા જવાબ આપવામાં આવે છે. જે રીતે તમારી સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી તમને બહાર કાઢવા માટેના જે શાસ્ત્રોક્ત નિયમો અને શાસ્ત્રોક્ત પદ્ધતિઓ આપેલી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો દર્શક મિત્રો, પહેલાં આપણે પંચાંગ જાણીશું. પંચાંગ પછી આપણે જાણીશું કે રાશિફળ શું છે અને કયા ઉપાયો કરશો. સાથે પછી આપણે છેલ્લે જાણીશું કે કઈ છે ટીપ. અને ભગવાન ગણપતિની જે વાત કરીએ તો ઋણમોચન માટે ગણપતિનો એક પ્રયોગ પણ હું તમને આપવાનો છું. તો આ તમામ વસ્તુ આપણે જોઈશું, પરંતુ તે પહેલા ભગવાન ગણેશને આપણે વંદન કરી લઈએ. કપિથ જાંબુ ફલચારુ ભક્ષણમ ઉમાશ્રુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. ભગવાન જે વિઘ્નેશ્વર છે એમના ચરણોમાં વંદન કરી અને આપણે જોઈએ કે આજનું પંચાંગ શું છે. આજે વિક્રમ સંવત 2078, સક્ષમત 1944, 2548. તારીખની વાત કરીએ તો આજે 4 સપ્ટેમ્બર 2022 રવિવારનો દિવસ છે. રવિવાર એટલે કે પશ્ચિમ દિશાની યાત્રા માટે વર્જિત ગણાય. જો યાત્રા પર જવું હોય તો થોડું દહીં થઈ તમે યાત્રા પર જઈ શકો છો. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજે ભાદરવા સુદ 8મ તિથિ છે, એટલે કે અષ્ટમી તિથિ છે, જે 10:41 સુધી રહેશે. ત્યારબાદ નવમી તિથિનો પ્રારંભ થશે. મહાનવમી પણ કહેવાય છે. આ દિવસે પૂજન પણ થશે અને નવરાત્રિ, જે રામાપીરના નોરતા ચાલે છે, એનો પણ આજે નવમો દિવસ કહેવાશે. મહાલક્ષ સરસ્વતીનું પૂજન અને આવાહન થશે. નક્ષત્ર જ્યેષ્ઠા રહેશે, જે 21:43 સુધી છે. ત્યારબાદ મૂળ નક્ષત્રની શરૂઆત થશે. જ્યેષ્ઠા નક્ષત્ર અને મૂળ નક્ષત્ર બંને નક્ષત્રો ગ્રંડાંત કહેવાય છે. આ બંને નક્ષત્રોની શાંતિ કરાવવી જોઈએ. શાંતિ કરાવવા માટે નિયમ છે કે 27 કૂવાનું પાણી, 27 પ્રકારની માટી, 27 જગ્યાથી તમારે કાંકડા અને 27 વનસ્પતિઓ, એવી રીતે સર્વ ઔષધિ વગેરે મંગાવવામાં આવે છે. અને એનાથી નક્ષત્રોનું પૂજન, 27 નક્ષત્રનું પૂજન અને ગોપ્રસવ વગેરે ક્રિયા કરવામાં આવે છે. અને દરેક જણાએ આ કામ અવશ્ય, જો ખરાબ નક્ષત્રમાં બાળકનો જન્મ હોય તો કરાવવું જોઈએ, જેનાથી આર્થિક, શારીરિક અને માનસિક તમામ રીતે વિકાસ થતો હોય છે. કરણની વાત કરીએ તો આજે બાલવકરણ રહેશે અને 21:37 સુધી. ત્યારબાદ તૈતિલકરણ રહેશે અને વિશ્વકુંભક યોગ છે 14:23 સુધી. ત્યારબાદ પ્રીતિ યોગની શરૂઆત થશે. અને રાશિ વૃશ્ચિક રહેશે, એટલે કે 21:43 સુધી જે જાતકો જન્મશે તેમની નામ રાશિ વૃશ્ચિક, એટલે ન અને ય અક્ષર પર નામકરણ રહેશે. 21:43 પછી ધન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ થશે, એટલે ત્યારબાદ જે જાતકો જન્મે તેનું નામકરણ ભ ઢ ફ ધ અક્ષર ઉપર, એટલે ધન રાશિના નામ અક્ષર ઉપર નામકરણ કરાશે. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા બુલેટિન ઇન્ડિયાના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારા જીવનની અંદર આવનાર તમામ અવરોધો ભગવાન ગણપતિ દૂર કરે એવી અમારી પ્રાર્થના. તો દર્શક મિત્રો, સૌથી વધુ મહત્વની બાબત છે કે આજે ભગવાન ગણપતિથી
તમે ઋણમોચન એટલે કે દેવામાંથી મુક્તિ માટેનો કયો પ્રયોગ કરી શકશો એની આપણે આજે ચર્ચા કરીશું. તો ચાલો આપણે જોઈએ પહેલા રાશિફળ. મેષ રાશિથી જે જાતકો જન્મી છે એટલે કે અલય અક્ષરથી જેનું નામ પડે છે એ જાતકો માટે આજે દિવસ ઉત્સાહથી ભરેલો હશે, પરંતુ મનની અંદર કેટલાક ઉચાટના કારણો પણ હોઈ શકે. કારણ કે આજે આર્થિક રીતે સમય જોઈએ એવો દેખાતો નથી, બિઝનેસને વ્યાપારમાં નુકસાન થાય એવા સંકેતો છે. શેરબજાર કે અન્ય બજારની અંદર જો કામ કરતા હો તો પણ નુકસાન થશે. પૈસાનું દેવું કરવું નહીં, કારણ કે દેવામાં તમને નુકસાન થાય એવા સંકેતો ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે તમારે ભગવાન ગણપતિને ધરો ચઢાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રના જાપ કરો. વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે એકંદરે દિવસ તો સારો છે. નાણાં અને ખાસ કરીને શારીરિક બંને રીતે આજે તમને આનંદ રહેશે, પૈસાની પ્રાપ્તિ પણ થશે. જો કે ખર્ચનો યોગ વધી રહ્યો છે એટલે કોઈ પણ ખર્ચનું એક પ્લાનિંગ કરી અને પછી તમે એનો વ્યવહાર કરો તો તમને ફાયદો સારો જણાશે. આજે જો તમે નોકરી વગેરેની વાત કરો તો એમાં પણ તમને સફળતા સારી પ્રાપ્ત થશે. શું કરશો? તો ગાયને ઘાસ ખવડાવો અને ગણપતિ દાદાના મંદિરમાં મોદક ચઢાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ થશે. હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આવકની દ્રષ્ટિએ બે નંબરની આવક આજે થાય એવા સંકેતો દેખાય છે, માટે એવી આવકથી દૂર રહેવાની જરૂર છે. પતિ પત્નીના સંબંધો સારા છે, પ્રેમી પ્રેમિકા વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના બને છે. ખાસ કરીને કુટુંબની સાથે એટલે પરિવારની અંદર થોડો ક્લેશ વધે એવી સંભાવના પણ દેખાય છે અને ખોટા ખર્ચમાં પડી જઈ અને ખોટી વાહવાહીમાં તમારે ખોટો અપવ્યય કરવાની જરૂર નથી. શું કરશો તમે? તો ઘરે ઘીનો દીવો કરો, ગણપતિ દાદાના મંદિરની અંદર લાડુ ચઢાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ થશે. હવે આપણે જોઈશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે એકંદરે દિવસ સારો છે. ધંધો અને નાણો બંનેની રીતે તમારા માટે દિવસ સારો છે. આજે એક વાત છે કે કદાચ કોઈ નવું કામ તમે કરતા હોય એવું પણ બની શકે છે. નવા કામની અંદર તમારી ઉતાવળે અને તમારા કાર્યની અંદર તમને સફળતા મળશે. જો તમે કોઈ નવું કામ કરશો તો તમને લાભ મળશે. ભગવાન ગણપતિના તમારે આજે ગણપતિ દાદાને પૂજા કરી અને મોદક ચઢાવી દિવસની શરૂઆત કરો, તમારો દિવસ સારામાં સારો રહેશે. ચાલો હવે જોઈએ આપણે સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો રાહત મળશે, ધંધા અને વ્યાપારની અંદર પણ સફળતા મળશે. કામ સાથે સાથે તમારે કંઈક નાની મોટી યાત્રા પર પણ જવાનું થઈ શકે છે, વિદેશ યાત્રા વગેરેમાં પણ લાભ થશે. વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ સમય છે. નોકરી વગેરેમાં પ્રમોશન અને બિઝનેસ વગેરેની અંદર ચેન્જિંગ એવું બતાવી રહ્યું છે એટલે આજનો દિવસ સામાન્ય રીતે સારો કહી શકાય. ઉપાયમાં આજે ભગવાન ગણેશના મંદિરમાં મોદકનો ભોગ લગાવી અને ખાસ કરીને દુર્વા અવશ્ય ચઢાવજો, એનાથી તમારો દિવસ ઉત્તમ રહેશે. હવે આપણે જોઈએ કન્યા રાશિ. પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજમાં રાહત મળશે. માતા અને પિતાના સ્વાસ્થ્યની ચિંતા જે હતી એમાં પણ તમને રાહત મળશે. તમારું પોતાનું સ્વાસ્થ્ય પણ અત્યારે સુધારા તરફી જઈ રહ્યું છે. જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા જરૂર ઊભા રહેશે, પરંતુ જે ભાઈઓ વચ્ચેની તકરાર હતી એમાં રાહત મળશે. પતિ પત્નીના સંબંધો સારા છે, પ્રેમી પ્રેમિકા વચ્ચે પણ સંબંધો સારા રહેશે. ઉતાવળ કરીને કોઈ પણ કામ બગાડવું નહીં અને આજે ઉપાયમાં તમારે ભગવાન ગણેશના મંદિરમાં ધરો ચઢાવો અને એની સાથે સાથે ઓમ ગ્લોમ ગણપતય સર્વવિઘ્ન વિનાશકાય નમઃ મંત્રનો જાપ અવશ્ય કરજો. ચાલો હવે આપણે જોઈએ તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજમાં રાહત છે, ધંધો પણ તમારો સારો ચાલે છે. ઉતાવળ કરીને કોઈ કામ બગાડતા નહીં. ખાસ કરીને આજે તમને આર્થિક રીતે સમય સારો દેખાય છે. જૂના ઇન્વેસ્ટમેન્ટમાં ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. જમીન અને મકાનનું વેચાણ વગેરે તમે વિચારતા હશો એ પણ તમારું કાર્ય સફળ થઈ જશે.
શું કરશો તમે? તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ગણેશ મંદિરની અંદર મોદકનો ભોગ અવશ્ય ધરાવજો. ચાલો હવે આપણે જોઈશું મિત્રો વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે આજે તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ સારી દેખાય છે. મનઃ સ્થિતિ પણ સારી દેખાય છે. શત્રુ વર્ગ પર તમે હાવી થતા હોય એવું લાગે છે અને માનસિક રીતે તમારું જે લેવલ નબળું હતું એ અત્યારે મજબૂત દેખાય છે. આર્થિક રીતે પણ સમય સારો છે. પતિ પત્નીના સંબંધો સારા દેખાતા નથી. સંતાનને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય રહેશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ભગવાન ગણપતિના મંદિરમાં ઘી અને ગોળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ ધનરાશિ. ભણા પદાક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં શરૂઆત સારી છે. નવા કામની શરૂ પણ તમે કરી શકશો. વ્યાપારીઓ માટે પણ સારો સમય છે. નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળશે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે. ધંધો નવો કરવો હોય તો જરા વિચારીને કરજો. લગ્ન વગેરેની વાતો પૂરી થશે. માતા પિતાના સ્વાસ્થ્ય અંગેની ચિંતામાં પણ રાહત મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ ગં ગણપતય નમઃ મંત્રનો જાપ કરો અને બુંદીના લાડુ ભગવાન ગણપતિને ચડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. હવે આપણે જોઈએ છીએ મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો રાહત છે. નવા ધંધાની શરૂઆત પણ તમે કરવા જઈ રહ્યા છો પરંતુ એમાં કોઈ સફળતા મળતી દેખાતી નથી. આર્થિક રીતે સમય તમારો નબળો દેખાય છે. જે બી પૈસાની લેવડ દેવડ કરો જરા સમજી વિચારીને કરજો, અન્યથા નુકસાન થશે. વિદેશમાંથી કંઈક સારા લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો જરૂર ગ્રહો આપે છે. શું કરશો તમે? તો ઓમ હોમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરો. ભગવાન ગણેશને મોદક ચડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો કુંભ રાશિ. ઘસ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે દિવસ સારો છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવ્યું છે. માતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા તમને જરૂર છે. ખાસ કરીને નોકરી વગેરેમાં પ્રમોશન અથવા તો વ્યાપારીઓને માટે થોડી ચિંતાનો વિષય જરૂર બની રહ્યો છે. શું કરશો? તો ખાલી કોઈ વસ્તુમાં ઉતાવળ કરવી નહીં અને આંધળો વિશ્વાસ પણ કોઈના ઉપર કરવો નહીં. એક બીજી બાબત ધ્યાન રાખજો કે ક્યારેય ખોટા કાર્યની અંદર તમે હાથ ન નાખતા. ઉપાય તરીકે આજે ભગવાન ગણેશના મંદિરની અંદર ધરો ચઢાવી અને ખાસ ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મીન રાશિ. દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત થઈ રહી છે. ધંધો પણ થોડો થોડો ચાલી રહ્યો છે. જે આવકની ઈચ્છા હતી અપેક્ષા હતી એ પૂરી થતી નથી. ખાસ તમારા સંતાનને લઈને થોડી ચિંતા તમારા મનમાં છે. સંતાનના કેરિયરને લઈને પણ ચિંતા મનમાં છે. પતિ પત્ની વચ્ચે સંબંધ સારો છે. સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે અને ખાસ કરીને ઇકોનોમિકલ પોઝિશન માટે થોડું સમજી વિચારીને ખર્ચ કરવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવો અને ગણપતિ દાદાના મંદિરમાં બુંદીના લાડુ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે બારે બાર રાશિઓના જાતકોનું કેવો હશે આજનો દિવસ. હવે આપણે જોઈએ છીએ રણહર્તા ગણેશ. ખરેખર ગણપતિ દાદાના જે સ્વરૂપો છે એની અંદર એમની ઉપર તમે જ્યારે જુઓ તો હાથીની સૂળ એમના પર હાથીનું મસ્તક લગાવેલું છે. હવે સામાન્ય મિત્રો ન સમજતા ભગવાન ગણેશ એ બહુ બુદ્ધિશાળી હતા. બુદ્ધિશાળી કેવા હતા કે એને પ્રથમ દેવ પૂજ્ય કેમ કહેવાયા તો એ વસ્તુ ભી છે. કારણ કે એમની પાસે ઇન્ટરવ્યૂમાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા. બધા દેવતાઓ આવ્યા. બધાને એવું કહેવામાં આવ્યું કે આખી પૃથ્વીની પ્રતિક્ષા કરીને જે દેવ આવશે એ દેવ એમ કે જે લોકો આવશો એને પ્રથમ પૂજ્યનું પદ મળશે. હવે બધા દેવતાઓ પોતપોતાનું વાહન લઈ અને પૃથ્વીની પ્રતિક્ષા કરવા લાગી ગયા. 14 બ્રહ્માંડની પ્રતિક્ષા કરવાની હતી. મિત્રો યાદ રાખો અત્યારે વૈજ્ઞાનિકો જે શોધી રહ્યા છે માત્ર ચંદ્રમા ઉપર જવાની વાત કરે કે મંગળ ઉપર જવાની વાત કરે, અહીંયા તો 14 બ્રહ્માંડની ચર્ચા થયેલી છે. આપણા શાસ્ત્રોની અંદર 14 બ્રહ્માંડનો મતલબ શું? 14 બ્રહ્માંડનો અર્થ થાય છે કે તમારા જેવી પૃથ્વી છે એવી 14 પૃથ્વીઓ એવા 14 લોક પડેલા છે કે જેની અંદર તમારે આ કામ કરવું જોઈએ. તો દર્શક મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ એ મેઇન ઇમ્પોર્ટન્ટ વાત એટલા માટે છે કે અહીંયા
ભગવાન ગણપતિ જે હતા એ ગણપતિ દાદા ખાસ કરીને ત્યાં બેઠા બેઠા હોય છે અને વિચાર કરે છે કે હું કઈ રીતે પરિતીક્ષણા પાસ કરું, મારી પાસે તો આવું ઉંદર છે, મારો બેટો જશે જ નહીં ક્યાંય, હું તો અહીંયા ને અહીંયા જ પડ્યો રહીશ. તો કહે છે નહીં, એણે તરત ભગવાન વિષ્ણુને પૂછ્યું કે ભગવાન એક વસ્તુ પૂછું, બોલે પૂછો. એમણે પૂછવામાં આવે, પૂછે છે કે આકાશને પિતા કહી શકાય? બોલે હા, આકાશ પિતા, જગત માતા અને ધરતી જે છે માતા છે. જગત માતા ધરતી, જગત માતા આકાશ, જગત પિતા, આ શબ્દ જ છે. તો કે બરાબર છે. તો કે હું મારા માતા પિતાની પ્રદક્ષિણા કરું, એટલે ધરતી આકાશની પ્રદક્ષિણા બરાબર કહેવાય કે ન કહેવાય? જો એ બુદ્ધિશાળીની આ વ્યાખ્યા થઈ કે ભગવાને તરત એને માન દીધો વિષ્ણુ ભગવાનને. વિષ્ણુ ભગવાન હસવા માંડ્યા કે ના બરાબર છે, તમે કહ્યું એ બરાબર છે. પછી પોતાના પિતાને પૂછે છે, એટલે શંકર દાદાને એ પૂછે છે કે દાદા એક વાત બતાવો, તમે આકાશને પિતા કહેવાય કે ન કહેવાય, ધરતીને જગત, ધરતીને માતા કહેવાય કે નહીં? તો શંકર ભગવાને પણ કીધું, એમને ખ્યાલ ના આવ્યો કે આ કેમ પૂછી રહ્યો છે, કહેવાય ને કે ઓકે. એટલે તરત જઈને એણે શું કર્યું, 108 વખત ભગવાનની પ્રતિક્ષણા કરી પાર્વતી અને શંકર દાદાની. એક વખત નહીં, પહેલા વિચાર કરે કે ભાઈ શું કરે છે, તો કે હું પ્રતિક્ષણા કરું છું. કે પ્રતિક્ષણા કરીને ત્યાં બેસી ગયા, બધા દેવતાઓ એક એક કરીને આવવા માંડ્યા, બધું 14 લોક ભણી ભ્રમણ કરીને. બધા વિચાર કરે છે કે આ ગણપતિ અહીંયા કેમ બેઠા છે, ખબર પડતી નથી, આ ક્યાંય ગયા જ નહીં હોય. તો બધા પોતપોતાની રીતે વિચાર કરતા હોય ને ભાઈ. એ વિચારની અંદર જ્યારે પ્રતિક્ષણા પૂરી થઈ ગઈ, લોકો આવ્યા, ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે ગણપતિ જે છે ખરેખર બુદ્ધિશાળી છે. કહેવાય છે મિત્રો, બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, જેની પાસે બુદ્ધિ હોય એ જ બળશાળી છે. આ બુદ્ધિમાન બેવકૂફ લોકોને જે દુનિયાની અંદર જીવવાનો અધિકાર નથી. એટલે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, ભગવાન ગણપતિ પાસે બુદ્ધિ હતી અને એણે બુદ્ધિનો ઉપયોગ કર્યો. એટલે ભગવાન વિષ્ણુએ, ભગવાન શિવે એમને આશીર્વચન આપ્યા કે જાઓ તમે પ્રથમ પૂજ્ય દેવ રહેશો. અને માટે આજે આપણે પ્રથમ ગણેશ કરીએ છીએ. કહેવાય છે ભાઈ, ગુજરાતી ભાષામાં કહો કે હિન્દીમાં કહો કે ગમે તેમાં કહો, કે જય શ્રી ગણેશ. કંઈ બી શરૂઆત કરવી છે ભાઈ, શ્રી ગણેશ કરો ને. એટલે ગણેશને પહેલાં બોલાવી લો, એટલે પહેલાં ગણપતિનું જ પૂજન થાય છે. એટલા માટે, કારણ કે ગણપતિ એ બુદ્ધિશાળી હતા. અહીંયા આ એક જ વસ્તુ છે. તો મિત્રો, જ્યારે તમે દેવામાં હો તો ઓમ ગણેશ રણમ છંદમ બ્રૈંડમ હોમ નમઃ ફટ, આ મંત્ર છે, બહુ સારો મંત્ર છે. 108 દુર્વા લેવાની છે, 108 દુર્વા અને મધ, અને ભગવાન ગણપતિની ચાંદી અથવા ગમે તેની મૂર્તિ, માટી કે પથરાની નહીં, મેટલની કોઈ બી મૂર્તિ, એને ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાની. કોઈ બ્રાહ્મણને બોલાવીને કરી શકો છો, પ્રતિષ્ઠિત કરાવી. ત્યારબાદ એને રાત્રે સમય તમારે બેસવાનું અને એક એક ધરો, જે 5 ઓછામાં ઓછા 5 પાન હોવા જોઈએ. એવું નહીં કે 1 પાનનું હોય તો એ આપણે ચાલશે, ના ચાલે. 25 પાનનું હોય તો એ ચાલશે એવું નહીં, પણ 5 પાન ઓછામાં ઓછા જોઈએ. અને એ મંત્રની અંદર ડબોળી આ મંત્રથી ભગવાન ગણપતિ પર તમે ચઢાવો. સિસ્ટમ છે એની, ચઢાવી એને રાત પૂજન કરી એને મૂકી દેવાનું. સવાર પડે એટલે ફરીથી ભગવાન ગણપતિને સ્નાન કરાવવાનું. જે બી તમારી પાસે વિદ્યા છે, અથર્વશીર્ષ છે, ગમે તે છે, એનાથી એને સ્નાન વગેરે કરાવી અને ભગવાન ગણપતિને સાફ સૂફ કરી અને પછી ચંદન, એટલે આખી રાત એ વસ્તુ રહેવી જોઈએ. આવી ક્રિયા 11 દિવસ, 11 બુધવાર અથવા 11 મંગળવાર અથવા 11 રવિવાર, જે બી તમને પસંદ હોય, 11 દિવસ કરવું પડે છે. કરવાથી તમારા દેવામાં ધીમે ધીમે દેવું કપાતું જશે અને તમે દેવા મુક્ત થશો. પણ મિત્રો, ઘણી વખત લોકો એવું કહે કે મેં તો આટલી બધી બહુ પૂજાઓ કરી દીધી, પણ પૂજા કરવાથી કંઈ થતું નથી. કારણ કે તમારે કામ તો કરવાનું જ છે. પહેલાં જ મેં કહ્યું છે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતે મુખે મૃગા, જે સિંહ ઊંઘી રહ્યો હોય એના મોઢામાં પેલા શું કહેવાય એને, મૃગલાઓ આવતા નથી, શિકાર કરવા એને જવું પડે છે. એટલે કહેવાય છે કે ઉદ્યમે નહીં સિદ્ધંતિ નહીં કાર્યાણી મનોરથે. આપણા બધા મોટા મોટા નેતાઓ અને મોટા મોટા લોકો વાતો કરશે કે આપણે 5 કરોડ ટ્રિલિયનની ઇકોનોમી કરી દઈશું, તો વાતોથી ન થાય, કંઈક કરવું પડશે. જ્યારે તમે વેન દે આર ડુઈંગ, કંઈક કરશો તો તમારી આ થશે ના કેમ થાય,
એટલે મનમાં આશા, ખાલી તમને હવામાં હવાઈ કરવાથી કામ ન થાય. તમે એમ કહો હું આટલું કરી નાખીશ, ચિંતા કરવા જેવી બાબત નથી, આટલા પૈસા આમથી આવી જશે, પણ આવશે ક્યાંથી? પહેલાં યુ ડૂ યોર બિઝનેસ, તમે તમારો કામ કરો, તમારા બિઝનેસમાં લાગો, તમારા કાર્યમાં રત રહો, અને જો તમે મહેનત કરશો તો મહેનતનું ફળ અવશ્ય મળશે અને તમે સફળ થશો અને ત્યારે તમે દેવામાંથી પણ મુક્ત થશો. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની રજા. નમસ્કાર. તો આજે આપણે શાસ્ત્રીજી પાસેથી જાણ્યું આજનું પંચાંગ, 12 રાશિફળ અને એક વિશેષ ટીપ. કાલે ફરીથી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.